વલસાડના ગુંદલા વિસ્તારમાં રહેતા એક વૃદ્ધનું એટીએમ કાર્ડ મેળવી રૂપિયા 3.23 લાખની ઠગાઈ કરનાર સુરતના કૃણાલ વસંત પવાર નામના ઇસમની વલસાડ સાયબર પોલીસે ધરપકડ કરી હતી. વલસાડના ગુંદલાઓમાં રહેતા એક રહીશ તેના સુરતના પાડોશી યુવાને વિશ્વાસ રાખી એટીએમ કાર્ડ આપ્યું હતું, જેથી કે યુવાને 7 મહિનામાં વૃદ્ધના બેંક એકાઉન્ટ ખાલી કરી નાખ્યું હતું, જેના પગલે વૃદ્ધે વલસાડ સાયબર પોલીસ મથકે ફરિયાદ કરતા પોલીસે પૈસા ઉપાડી લેનારને ઝડપી પાડ્યો છે. વલસાડના ગુંદલાઓમાં રહેતા ગોરધનભાઈ રાઠોડ પહેલા સુરત રહેતા હતા. તેના પાડોશમાં કૃણાલ વસંત પવાર નામનો યુવાન રહેતો હતો. એક વખત ગોરધનભાઈને પૈસાની જરૂર હોય, તેમને પૈસા ઉપાડતા આવડતું ન હોય, તેણે યુવાનને કાર્ડ આપ્યો હતો. ત્યારે યુવાને એટીએમ કાર્ડ અને તેને પિન વડે ડમી પેટીએમ વોલેટ એકાઉન્ટ બનાવી દીધું હતું અને ધીમે ધીમે તેમાંથી પૈસા જમા કરવાની શરૂઆત કરી. ત્યારબાદ તેનો લાભ ઉઠાવતો ગયો અને તેણે ધીરે ધીરે ગોરધનભાઈના ખાતામાંથી 3.23 લાખની રકમ ઉપાડી લઈ આખું બેંક એકાઉન્ટ ખાલી કરી દીધું હતું. એકાઉન્ટ ખાલી થઈ જતા ગોરધનભાઈને વલસાડ સાઇબર ક્રાઇમ પોલીસની મદદ લીધી હતી, જેમાં તેના પાડોશી કૃણાલે તેની સાથે સગાઈ કરી પૈસા ઉપાડી લીધા હોવાનું બહાર આવતા પોલીસે કૃણાલની તાત્કાલિક ધોરણે તેને ઝડપી પાડ્યો હતો. કૃણાલે આ પૈસા જુગારમાં તેમજ અનિયમો શોકમાં ખર્ચી કાઢ્યા હતા. કૃણાલ જુગારના કેસમાં અગાઉ ઝડપાયો હતો, છતાં તેની આ લત જતી ન હતી. પૈસા મેળવવા તેણે આવું કૃત્ય કર્યું હોવાનું બહાર આવ્યું હતું. વલસાડ જિલ્લાના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ થયેલો છે, જે ગુનાની હકીકતમાં એવી રીતની હકીકત છે કે એક ગોરધનભાઈ ભીખાભાઈ રાઠોડ નામના ઈસમ જે ગુંદલાવ ખાતે રહે છે, તેમના એકાઉન્ટમાંથી 3,25,000 રૂપિયા જેવી માતબર રકમ તેમને જાણ બહાર તેમના એકાઉન્ટમાંથી ઉપાડી લેવામાં આવેલી હતી. આ અંગે વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડૉક્ટર રાજદીપસિંહ ઝાલા સાહેબના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા આની તપાસ કરવામાં આવેલી અને આ ગુનાના કામે એક આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે અને આ આરોપી કૃણાલ વસંતભાઈ પવાર નામનો ઈસમ જે સુરત ખાતે રહે છે તેને અટક કરવામાં આવેલી છે. આ જે કૃણાલ નામનો ઈસમ છે તે આ કામના ફરિયાદીના પરિચયમાં હતો અને આ ફરિયાદીના જાણ બહાર તેણે ફરિયાદીનો મોબાઈલ લઈ અને તેનાથી એકાઉન્ટ અને ઓટીપીની માહિતી ફરિયાદી પાસેથી પ્રાપ્ત કરી લીધેલી અને એક ડમી એકાઉન્ટ બનાવી અને ફરિયાદીના એકાઉન્ટમાંથી એ એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરી અને ઉચાપત કરેલી છે. તે અનુસંધાને ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે. હાલ આરોપી જે છે એનો ગુનાહિત ઇતિહાસમાં તે જુગારના ગુનાઓમાં પકડાયેલાનું જણાઈ આવેલ છે અને આ જુગારની લતના કારણે તેણે પરિચિત જે ઈસમ છે ફરિયાદી તેની જાણબહાર આ પૈસાની તેની જાણબહાર પૈસા ઉપાડી લીધેલા છે અને સાયબર ક્રાઇમનો ગુનો કરેલો છે. આ જે ફરિયાદીની જાણબહાર તેના એકાઉન્ટની માહિતી લઈ લીધેલી હોય આ એકાઉન્ટમાંથી તે પોતાનું એક ડમી પેટીએમ એકાઉન્ટ બનાવેલું હતું, તેમાં પૈસા ટ્રાન્સફર કરતો હતો અને તેમાંથી અન્ય પોતાના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરી અને પોતે આ પૈસાનો ઉપયોગ કરતો હતો. ઘણા લાંબા સમયથી આ બેંકના એકાઉન્ટમાંથી પૈસા ઉપાડવામાં આવી રહેલા હતા, પરંતુ ફરિયાદી દ્વારા બેંકના સ્ટેટમેન્ટ કાઢવામાં આવતા ન હતા, તેના કારણે ફરિયાદીને જાણ થયેલી ન હતી અને છેલ્લે ચેક કરતાં તેમના એકાઉન્ટમાં 1,000 રૂપિયા જેવા રકમ બાકી રહી ગયેલી ત્યારે ફરિયાદીને જાણ થયેલી હતી.